બ્રેકિંગ ન્યૂઝ સાબે રાષ્ટ્રીય રાજીના વધુ એક આઈપીએસ કોરોના સંક્રમિત થયા છે. જેસીપી સેક્ટર 2 ના ગૌતમ પરમાર કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ સેક્ટર 2 કોરોનાના સંક્રમણ અમદાવાદ સેક્ટર 2 ના જેસીપી છે ગૌતમ પરમાર, જેઓ કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. વધુ એક આઈપીએસ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ સેક્ટર 2 જેસીપી કોરોના સંક્રમિત થયા છે. જેસીપી ગૌતમ પરમાર કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. ગૌતમ પરમાર કોરોના સંક્રમિત થતા હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે. ઉલ્લેખનીય છે કે ઓછા લક્ષણો દેખાવાના કારણે તેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે. અમદાવાદ સેક્ટર 2 જેસીપી કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. રાજ્યના વધુ એક આઈપીએસ કોરોનાના સંક્રમણમાં જેસીપી ગૌતમ પરમાર કોરોના સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ અધિકારીઓ અને તેમાં પણ ખાસ કરી આઈપીએસ આ ઉપરાંત પોલીસના જવાનોને પણ જે રીતે કોરોના ગમરોડી રહ્યો છે, સતત પોલીસમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના વધુ એક આઈપીએસ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદના સેક્ટર 2ના જેસીપી ગૌતમ પરમાર કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. કોરોના સંક્રમિત થતા હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે. સામાન્ય લક્ષણો જણાતા હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે. ગૌતમ પરમારે આ અંગે માહિતી આપી છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાત કરીએ અંગે જ માહિતી માટે રવિ ભાવસાર આપણી સાથે ફોનલાઇન પર છે. રવિ, રાજ્યના વધુ એક આઈપીએસ કોરોના સંક્રમણમાં શું વધુ વિગતો? બિલકુલ, જો શિવાની જો વાત કરવામાં આવે તો અમદાવાદના સેક્ટર 2 જેસીપી ગૌતમ પરમાર જે છે તે કોરોના સંક્રમિત થયા હતા, પરંતુ તેમને હળવા લક્ષણો હતા, તેથી તેઓ પોતે પોતાના ઘરે જ આઈસોલેટ થયા છે. અને તેમના સંપર્કમાં આવવાવાળા જેટલા પણ અધિકારીઓ છે તેમને કોરોનાનો ટેસ્ટ છે તે ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી છે. એટલે કહી શકાય કે અમદાવાદમાં વધુ એક આઈપીએસ છે તે આઈપીએસ કોરોનાના સકંજામાં આવી ગયા છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક સહિતના જે અધિકારીઓ છે તેમને પણ ગઈકાલે કોરોના છે તે પોઝિટિવ આવ્યો હતો. એટલે કહી શકાય કે હવે કોરોનાનું જે સંક્રમણ છે તે આઈપીએસ અધિકારીઓમાં પણ વધી રહ્યું છે. જી ચોક્કસથી રવિ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ અમદાવાદ સેક્ટર 2ના જેસીપી ગૌતમ પરમાર કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. રાજ્યના વધુ એક આઈપીએસ કોરોના પોઝિટિવ, ઓછા લક્ષણો જણાતા હોમ આઇસોલેટ થયા છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કઢાવવા માટે તેમણે અપીલ કરી છે.